હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાંત કતિરા અને આ વિડિયોમાં આપણે શીખવાના છીએ ઇંગ્લિશ ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સ્ટાર્ટ કરીએ તે પહેલા જ તમને જણાવી દઉં કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આપણે એક જ પાર્ટમાં નહીં શીખીએ પણ ત્રણથી ચાર પાર્ટ બનશે જેથી ડિટેલમાં પૂરેપૂરો કન્સેપ્ટ આપણું ક્લિયર થાય એક જ વિડીયોમાં હું તમને શીખવી તો દઉં પણ બધા જ કાર્ડની પ્રેક્ટિસ એક વિડીયોમાં સમજાઈ જશે તમને પણ એક્ઝામમાં જો પૂરા માર્ક મેળવવા હશે તો તકલીફ પડશે આપણે એકદમ ડિટેલમાં ભણશું અને દરેકે દરેક પાર્ટમાં આપણે એક્સરસાઇઝ પણ સોલ્વ કરશું જેથી એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ તમને હમણાં ને હમણાં જ આવડી જાય તો વિડીયો તમે પ્લીઝ પૂરું જોજો ભગાવીને નહીં જોતા તો જ તમને આ વિડિયોનો પૂરેપૂરો ફાયદો મળશે ઓકે સો લેટ્સ ગેટ ગોઈંગ હવે ગુજરાતી હોય કે ઇંગ્લિશ કોઈ પણ સેન્ટેન્સ હંમેશા ત્રણ ઘટકોનો બને કયા ઘટક હોય સૌથી પહેલાં કર્તા ત્યારબાદ ક્રિયાપદ અને ત્યારબાદ કર્મ આ ત્રણ ઘટકથી કોઈ પણ વાક્ય બને કરતાને કહેવાય સબ્જેક્ટ ક્રિયાપદને કહેવાય વર્બ અને કર્મને કહેવાય ઓબ્જેક્ટ ઉદાહરણથી તમને શીખવાડું જો હું લખું છું હું પત્ર લખું છું ઓકે આ એક સેન્ટેન્સ છે ગુજરાતીમાં જેમાં હું છે તે કરતા છે લખવાની ક્રિયા થઈ રહી છે એટલે લખું છું ક્રિયાપદ છે અને પત્ર કર્મ છે યાદ રાખજો કર્તા અને ક્રિયાપદ સિવાય બધું જ કર્મ કહેવાય કર્તા અને ક્રિયાપદ સિવાય પત્ર બાકી રહ્યું તો પત્ર કર્મ ઓકે તો આ એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ છે હવે જો આપણે તેને પેસિવમાં ફેરવવું હશે તો કર્તા અને કર્મ આ બંનેની અદલા બદલી થઈ જશે કર્મ અહીં આવી જશે કરતા કર્મની જગ્યાએ આવી જશે તો પેશિવ બની જશે જુઓ કેમ થશે એક્ટિવમાં છે હું પત્ર લખું છું એનું પેસિવ થશે પત્ર મારા વડે લખાય છે પત્ર મારા વડે અથવા મારા દ્વારા લખાય છે ઓકે તો જુઓ હું કરતા કર્મની જગ્યાએ આવી ગયું મારા વડે પત્ર કર્મ હતું તે કરતાની જગ્યાએ આવી ગયું ખ્યાલ પડ્યું આ બંનેની અદલા બદલી થઈ ગઈ તો આવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં કરતા અને કર્મની અદલા બદલી થાય ઉપરાંત ક્રિયાપદમાં થોડું ચેન્જ કરવું પડશે લખું છું નો શું થઈ જશે લખાય છે એક વાક્ય વધારે જોઈએ એક્ટિવ વોઇસમાં છે રોહિત પતંગ ઉડાડે છે ઓકે ચલો આનું પેસિવ કહો તો મને ગુજરાતીમાં જ પતંગ રોહિત વડે ઉડાડાય છે પતંગ રોહિત વડે ઉડાડાય છે તો રોહિત કરતા હતું પતંગ કર્મ છે તો આ બંનેની અદલા બદલી થઈ ગઈ પતંગ કર્તાની જગ્યાએ આવી ગયું અને રોહિત કર્મની જગ્યાએ આવી ગયું તો કરતા અને કર્મની અદલા બદલી થાય તે આપણે શીખ્યા અને સાથે ક્રિયાપદમાં થોડો ચેન્જ થાય એ શું છે એ પણ તમને સમજાવું હવે આનું આપણે ઇંગ્લિશમાં એક્ટિવમાંથી પેસિવ કરી હું પત્ર લખું છું એનું ઇંગ્લિશ શું થાય લખાવો મને આઈ રાઈટ અ લેટર આઈ સબ્જેક્ટ લેટર ઓબ્જેક્ટ ઓકે તો ઓબ્જેક્ટ સબ્જેક્ટની જગ્યાએ આવી જાય ઓબ્જેક્ટ એટલે કર્મ સબ્જેક્ટ એટલે કરતા આ આગળ આવી જશે અ લેટર હવે જુઓ ક્રિયાપદમાં શું ચેન્જ થાય છે આ વાક્ય કયા કાળમાં છે સાદા વર્તમાન કાળમાં છે અને સાદા વર્તમાન કાળમાં જ્યારે કોઈ વાક્ય હોય અને આપણે પેસિવમાં ફેરવવું હોય તો ઇઝ એમ કે આરનો ઉપયોગ થાય લેટર એક વચન છે એટલે ઇઝ આવશે અ લેટર ઇઝ રિટન બાય મી હવે તમે જોઈ જોઈ શકો છો કે રાઈટનું શું થઈ ગયું રિટર્ન થઈ ગયું તો ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ હોય હંમેશા ત્રણ રૂપનો બનેલો હોય એક મૂળ રૂપ એટલે કે વર્તમાન કાળનું રૂપ બીજું ભૂતકાળનું રૂપ અને ત્રીજું ભૂતકૃદનું રૂપ જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય તો રાઈટના ત્રણ રૂપ છે રાઈટ રોટ રિટન તો અહીં આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરતી વખતે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદનનું રૂપ ઉપયોગમાં લેવાશે ક્રિયાપદના ત્રણ રૂપ તમને આવડવા જ જોઈએ તો જ પેસિવ વોઇસના તમને પૂરા માર્ક મળશે નહીંતર પછી ભૂલી જજો ઓકે તો અ લેટર ઇઝ રિટન બાય મી આ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ રોહિત પતંગ ઉડાડે છે એનું ઇંગ્લિશ કરો રોહિત ફ્લાઇસ ફ્લાયનું ફ્લાઇસ થાય રોહિત ત્રીજો પુરુષ એક વચન છે એટલે સાદા વર્તમાન કાળમાં આવી રીતે ચેન્જ કરવા પડે જે તમને ખ્યાલ હશે રોહિત ફ્લાઇસ પતંગને આપણે બહુ વચન લઈએ કાઇટ્સ ચલો આનું પેસિવ પતંગ રોહિત દ્વારા ઉડાડાય છે એટલે સ્ટાર્ટિંગ કાઇટ્સથી થશે કાઇટ્સ સાદો વર્તમાન કાળ છે ઇઝ એમ આર આ ત્રણમાંથી કોઈક એક આવે કાઇટ્સ બહુવચન છે એટલે આર આવે કાઇટ્સ આર ફ્લોન બાય રોહિત ફ્લાયના ત્રણ રૂપ ફ્લાય ફ્લુ ફ્લોન તો ફ્લોનનો યુઝ થશે અહીં પેસિવ વોસમાં જે બધું આપણે આગળ આગળ જેમ વધશું તેમ તેમ તમને સમજાવતો જઈશ અને તમને ખ્યાલ પણ આવતી જશે તો આ એક આપણે પ્રાથમિક માહિતી મેળવી હવે થોડું આપણે ડિટેલમાં આગળ વધીએ થોડાક હજી રૂલ્સ છે તે તમને સમજાવું અને ત્યારબાદ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી હવે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટેના કેટલાક રૂલ્સ સમજીએ બહુ લિમિટેડ છે વધારે નથી અને આ રૂલ્સ ફોલો કરીને જ આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકશું જુઓ શું છે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે કર્તામાં નીચે મુજબ ફેરફાર થશે એક્ટિવ સેન્ટેન્સમાં જ્યારે વાક્યનો કર્તા આઈ હોય તો પેસિવમાં બાય મી થઈ જશે વીનું બાય અસ થઈ જશે યુનું બાય યુ થશે હીનું બાય હિમ સીનું બાય હર ઈટનું બાય ઇટ જ રહેશે ધ્યેનું બાય ધેમ થશે અને રોહિતનું બાય રોહિત થશે રોહિતની જગ્યાએ અહીં કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો પછી બાયની પાછળ તે વ્યક્તિનું નામ મૂકી દેવાનું ઓકે તો આ થોડા ચેન્જીસ કરવા પડશે હવે આપણે સાદા કાળ બધા પ્રે સિમ્પલ ટેન્સ જે ત્રણ છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ આ ત્રણ કાળની ચર્ચા આપણે આ વિડિયોમાં કરશું ચાલુ કાળ અને પૂર્ણ પૂર્ણકાળ આપણે નેક્સ્ટ પાર્ટમાં રાખીએ છીએ તો આ ત્રણ કાળ એક્ટિવમાં હોય તો પેસિવમાં શું ચેન્જ થાય તે સમજી લઈએ સાદો વર્તમાન કાળમાં જો કોઈ વાક્ય હોય તો પેસિવ કરતી વખતે ઇઝ એમ આર આ ત્રણમાંથી કોઈ એક આવશે પ્લસ ભૂતકૃદન એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે ઓકે હમણાં થોડીવાર પહેલાં જ આપણે સમજ્યા કે રાઈટનું શું લખ્યું હતું રિટર્ન લખ્યું હતું ઇઝ રિટર્ન થઈ ગયું ફ્લાયનું શું કર્યું આર ફ્લોન થઈ ગયું બહુ વચન હતું એટલે આર મૂક્યું પણ ફ્લાયનું ફ્લોન થયું એવી જ રીતે ઈટના ત્રણ રૂપ શું થાય ઈટ એટ ઇટન ડૂના ત્રણ રૂપ ડુ ડૂ ડીન ઘોના ત્રણ રૂપ ગો વેન્ટ ગોન ઓકે પ્લેના ત્રણ રૂપ પ્લે પ્લેઈડ પ્લેઈડ તો આવી રીતે જે ત્રીજો રૂપ છે ભૂતકાળ ભૂત ભૂતકૃદનનો તેનો યુઝ આપણે કરવો પડશે આખા પેસિવ વોઇસમાં કોઈ પણ કાળ હોય સાદો ભૂતકાળ હોય જો કોઈ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો તેનું પેસિવ કરતી વખતે વોઝ કે વેર બેમાંથી કોઈ એક આવશે પ્લસ ભૂતકૃદન અને સાદો ભવિષ્યકાળ પેસિવમાં સેલ અથવા વિલ પ્લસ બી અને પ્લસ ભૂતકૃદન તો આ ત્રણ કાળની આપણે પ્રેક્ટિસ કરીએ હવે નેક્સ્ટ આપણે એક્સરસાઇઝ કરશું જેમાં આ ત્રણ કાળના જ વાક્ય હશે ચાલુ કાળ અને પૂર્ણકાળ નેસ્ટ પાર્ટમાં રાખ્યા છે જેથી તમારી પરફેક્ટ પ્રેક્ટિસ થાય અને હમણાં ને હમણાં બધું આવડી જાય તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો ટોટલ દસ સેન્ટેન્સ મેં લખ્યા છે જે બધા જ એક્ટિવ વોઇસમાં છે ફર્સ્ટ ત્રણ સેન્ટેન્સ હું તમને શીખવું છું કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવું સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ત્રણેય કાર્ડના એક એક વાક્ય હું તમને શીખવી દઉં ત્યારબાદ આ દસે દસ સેન્ટેન્સ તમારે મારાથી પહેલાં કરવાના છે ઓકે તો ત્યારબાદ વિડીયો પોઝ કરી નાખજો અને બધા જ મારાથી પહેલાં સોલ્વ કરજો અને કમેન્ટમાં લખજો કે સર અમે તમારાથી પહેલાં ટ્રાય કરી અને અમારા બધા જ સેન્ટેન્સ કરેક્ટ પડ્યા ઓકે તો આ જ એક બેસ્ટ વે છે કંઈ પણ શીખવાની ટીચર તમને કોઈ પણ નવો ટોપિક એક્સપ્લેન કરી દે એમાં તમારે ધ્યાન આપવાનું અને ત્યારબાદ તમારે જાતે ટ્રાય કરવાનું તમે કહ્યું કે સર તમે અમને ભણાવો પડ્યા અમે જોશું પડ્યા અને ત્યારબાદ લખી નાખશું જોઈ જોઈ તો એનાથી તમને કોઈ ફાયદો નહીં થાય તમે જ્યાં સુધી જાતે સોલ્વ નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં આવે તો પ્લીઝ મારાથી પહેલાં ટ્રાય કરજો જો શું કરવાનું છે ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ટુ પેસિવ નીચેના વાક્યોને પેશિવમાં ફેરવો ફર્સ્ટ સેન્ટેન્સ સચિન પ્લેઝ ક્રિકેટ સચિન ક્રિકેટ રમે છે પ્લેઝ કયો કાળ છે સાદો વર્તમાન કાળ અને સાદો વર્તમાન કાળ હોય તો શું ચેન્જ કરવું તે આપણે હમણાં થોડીવાર પહેલાં શીખ્યા તો સચિન કરતા છે પ્લેઝ ક્રિયાપદ છે ક્રિકેટ કર્મ છે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો કર્તા અને કર્મ જગ્યા બદલે તો ક્રિકેટ આગળ આવી જશે સચિન પાછળ જતો રહેશે ક્રિકેટ સચિન વડે રમાય છે ઓકે ક્રિકેટ ચલો સાદો વર્તમાન કાળ છે તો શું ચેન્જ થશે ઇઝ એમ આર પ્લસ ભૂત ક્રુદન ક્રિકેટ એકવચન છે એટલે ઇઝ આવશે ક્રિકેટ ઇઝ પ્લેનું ભૂતકૃદનનું રૂપ શું થાય પ્લે પ્લેડ પ્લેઈડ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન કેટલું ઇઝી ચલો સેમ સેન્ટેન્સ પણ કાર્ડ અલગ છે સચિન પ્લેડ ક્રિકેટ સચિન ક્રિકેટ રમ્યો ભૂતકાળ ક્રિકેટ સચિન દ્વારા રમાયું ચલો આ બંનેની અદલા બદલી કરતા અને કર્મની ક્રિકેટ એટલે ભૂતકાળ છે ભૂતકાળ હોય તો શું ચેન્જ કરવાનું વોઝ અથવા વેર ક્રિકેટ છે એટલે વોઝ ક્રિકેટ વોઝ વોઝ પ્લસ ભૂતકૃદન પ્લે ક્રિકેટ વોઝ પ્લેડ બાય સચિન અને હવે સાદો ભવિષ્યકાળ સચિન વિલ પ્લે ક્રિકેટ સચિન ક્રિકેટ રમશે ક્રિકેટ સચિન દ્વારા રમાશે તો ક્રિકેટ વિલ બી પ્લેડ જો ખ્યાલ છે ને વાક્ય રચના વિલ સેલ અથવા વિલ પ્લસ બી પ્લસ ભૂતક્રોધન તો વિલ બી પ્લેડ બાય સચિન ઓકે તો હવે ત્રણે ત્રણ કાર્ડ તમને ક્લિયર થઈ ગયા હશે તો હવે તમારે આ વિડીયો નથી જોવાનું વિડીયો પોઝ કરી નાખો બધા જ સેન્ટેન્સ તમને બોર્ડ ઉપર દેખાય છે હું સાઈડમાં ઊભો રહી ગયો છું તો અહીં વિડીયો પોઝ કરી બધા વિચારો નોટબુકમાં લખો અને ત્યારબાદ બધા સોલ્વ થઈ જાય એટલે વિડીયો સ્ટાર્ટ કરીને ચેક કરી લો કે તમારા બધા જે સોલ્યુશન હતા તે કરેક્ટ છે કે નહીં ચલો ફોર્થ ધ પ્યુન રિંગ્સ ધ બેલ પટ્ટાવાળો ઘંટ વગાડે છે કાળ કયો છે રિંગ્સ રિંગ્સ એટલે સાદો વર્તમાન કાળ ચલો ઘંટ પટ્ટા દ્વારા પટ્ટાવાળા દ્વારા વગાડાય છે પ્યુન કરતા બેલ કર્મ તો બેલ આગળ આવી જશે પ્યુન પાછળ જતો રહેશે ઘંટ એટલે ધ બેલ સાદો વર્તમાન કાળ છે ઝડપથી કયો ઈઝ એમ આરમાંથી કોઈ એક બેલ એક છે એટલે ઇઝ ધ બેલ ઇઝ રીંગના ત્રણ રૂપ રીંગ ક્રિયાપદ મૂળ રૂપ છે રીંગ રેંગ રંગ ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન કેટલું ઈઝી ચલો ફિફ્થ સી ડ્રીવ ધીસ પિક્ચર કાળ ઓળખો તેણીએ આ પિક્ચર દોર્યું ડ્રીવ ડ્રીવ એટલે દોર્યું ભૂતકાળ સાદો ભૂતકાળ ડ્રો એટલે દોરવું ડ્રીવ એટલે દોર્યું આ પિક્ચર તેણી દ્વારા દોરાયું તો ધીસ પિક્ચર આગળ આવી જશે ધીસ પિક્ચર ભૂતકાળ છે એટલે વોઝ અથવા વેર પિક્ચર એક જ છે એટલે વોઝ લખીએ છીએ ઘણા બધા પિક્ચરો હોય તો વેર આવે ડબલ્યુ ઇ આર ઇ વેર વેર બોલો વર બોલો વર પરફેક્ટ પ્રોનાઉન્સિએશન છે પણ ચાલે વેર ક્યારેક ક્યારેક બોલાઈ જાય તો ધીસ પિક્ચર વોઝ ચલો ડ્રોના ત્રણરૂપ ડ્રો ડ્રીવ ડ્રોન ડ્રો ડ્રીવ ડ્રોન ડીઆરએ ડબલ્યુ એન This picture વોઝ ડ્રોન બાય હર મને ખબર છે તમને આ બધું જ આવડે છે પણ ક્રિયાપદના ત્રણ રૂપ નથી આવડતા જેના લીધે તમને પ્રોબ્લેમ થઈ રહી છે અને ત્રણ રૂપ નહીં યાદ રાખો તો પછી કંઈ મતલબ નથી ઓકે ભલે ને ગમે એટલું સારું તમને આવડતું હોય પણ આ ડ્રોન નહીં આવડે તો માર્ગ ગયો ચલો ધેટ શોપકીપર સેલ્સ ફ્રૂટ્સ પહેલો દુકાનદાર ફળ વેચે છે કાળ કે સેલ્સ સેલ્સ એટલે સાદો વર્તમાન કાળ ક્રિયાપદની પાછળ એસ લાગ્યું છે ફળ પેલા દુકાનદાર દ્વારા વેચાય છે ચલો કરાવો તો મારાથી પહેલા શું લખું હું ફ્રુટ ત્યાર ઈઝ કે આર ફ્રુટ શું છે બહુ વચન છે એટલે આર આવશે ફ્રૂટ્સ આર સેલના ત્રણ રૂપ સેલ સોલ્ડ સોલ્ડ ફ્રૂટ્સ આર સોલ્વ બાય ધેટ શોપકીપર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એક્સરસાઇઝ સોલ્વ કરશું તો જ તમને બધું સારી રીતે આવડશે બાકી આ જો હું તમને ન કરાવું અને એક જ વિડિયોમાં બધા જ કાર્ડ તમને સમજાવી દઉં તો સમજાઈ જશે પણ એક્ઝામમાં તમારો હાથ પણ નહીં ચાલે તો આ બધી પ્રેક્ટિસ આપણે આવી જ રીતે કરશું તો જ આપણે સારા માર્ક મેળવી શકશું ચલો સેવન્થ સેન્ટેન્સ નેગેટિવ રાખ્યો છે મેં બધી પ્રેક્ટિસ થાય છે જુઓ ધ જૈન્સ ડુ નોટ ઇટ પોટેટોસ જૈન લોકો બટાટા ખાતા નથી શું આવશે બટાટા જૈન લોકો દ્વારા ખવાતા નથી ચેન્જ કરી નાખો જૈન્સ આ પાછળ જતો રહેશે પોટેટોસ આગળ આવી જશે પોટેટોસ નેગેટિવ સેન્ટેન્સ છે તો ડરવાનું નથી જેમ પોઝિટિવ સેન્ટેન્સ કરે આવી રીતે નેગેટિવ પોટેટોઝ બહુવચન છે એટલે આર નોટ નોટ વચ્ચે મૂકી દેવાનું આર નોટ ના ત્રણ રૂપ સ્ટાર્ટિંગમાં હું બોલ્યો હતો ઈટ એટ ઇટન પોટેટોઝ આર નોટ ઇટન બાય ધ જૈન્સ જૈન આખી કમ્યુનિટી છે એટલે આગળ ધ આર્ટિકલ મૂક્યું છે ઓકે તો આખી કમ્યુનિટી આખી જાતિને જો દર્શાવવું હોય તો આર્ટિકલ તરીકે ધ મૂકાય પોલિટિશિયન્સ ડુ નોટ કીપ પ્રોમિસિસ જુઓ કેટલું પ્રેક્ટિકલ સેન્ટેન્સ છે રાજકારણીઓ વચનો પાળતા નથી ઇલેક્શન હોય ત્યારે મોટા મોટા વચન આપે આપણને કે તમારા માટે આમ કરશું તેમ કરશું અને પોતાનું કામ પૂરું થઈ જાય એટલે બધું ભૂલી જાય તો પોલિટિશિયન્સ ડૂ નોટ કીપ પ્રોમિસિસ રાજકારણીઓ વચનો પાડતા નથી વચનો રાજકારણીઓ દ્વારા પડાતા નથી ચલો કરાવો તો મને શું લખું હું પ્રોમિસિસથી સ્ટાર્ટ થશે પ્રોમિસિસ કાર્ડ કયો છે ક્લિયર છે જુઓ ડુ નોટ ડુ નોટ એટલે વર્તમાન કાર્ડ પ્રોમિસિસ આર નોટ કીપના ત્રણ રૂપ કીપ કેપ કેપ પ્રોમિસીસ આર નોટ કેપ બાય પોલિટિશિયન્સ ચલો હવે નાઇન્થ અને ટેન્થ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે જોઈ શકો છો બે એરો રાખ્યા છે જવાબ માટે તો શું થાય છે જુઓ હી વિલ ગીવ યુ ફાઇવ થાઉઝન્ડ રૂપીસ તે તને પાંચ હજાર રૂપિયા આપશે ઓકે ભવિષ્યકાળ છે વીલ હવે આ વાક્યમાં બે ઓબ્જેક્ટ છે બે કર્મ છે એક છે યુ અને બીજો છે ફાઇવ થાઉઝન્ડ રૂપીસ તો જ્યારે વાક્યમાં બે ઓબ્જેક્ટ હોય ત્યારે બંને ઓબ્જેક્ટથી આપણે પેસિવ વોઇસ કરી શકીએ તો આપણે બંને ઓબ્જેક્ટથી આ સેન્ટેન્સ સોલ્વ કરશું એટલે તમને પૂરી ખબર પડે ઓકે કોઈ જાતની કન્ફ્યુઝન આપણા માઇન્ડમાં ન રહેવી જોઈએ ચલો પહેલાં યુથી સ્ટાર્ટ કરીએ કરાવો તો તે તને પાંચ હજાર રૂપિયા આપશે તને તેના દ્વારા પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે ચલો લખાવો યુ આગળ આવી જશે વિલનું વિલ ભવિષ્યકાળ છે એટલે બી આવશે યુ વિલ બી ગીવન ગીવના ત્રણ રૂપ ગીવ ગેવ ગીવન યુ વિલ બી ગીવન ફાઇવ થાઉઝન્ડ રૂપીસ બાય હીનું શું થઈ જશે હિમ ઓકે તો આ આપણે યુ ને કર્મ તરીકે ગણી અને સેન્ટેન્સ બનાવ્યો પેસિવ વોઇસમાં હવે ફાઇવ થાઉઝન્ડ રૂપીસથી પણ બની શકે લખાવો મને ઝડપ કરો પાંચ હજાર રૂપિયા તને તેના દ્વારા આપવામાં આવશે તો પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરવાનું છે ફાઇવ થાઉઝન્ડ રૂપીસ વ્હીલ બી ગીવન ટુ યુ તને પાંચ હજાર રૂપિયા તને આપવામાં આવશે તેના દ્વારા બાય હિમ ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં આવું તમને ક્યાંય શીખવા નહીં મળે બધા લોકો જે તમને યુટ્યુબ પર એક્ટિવ પેશિવ કે કોઈ પણ ટોપિક શીખવાડે છે તે એક જ પાર્ટમાં બધું સમજાવી દે છે પણ સ્લોલી સ્લોલી જો આપણે સમજીએ તો જ આપણા માઇન્ડમાં ઘૂસે બધું આપણે મેથ્સ ભણીએ છીએ કેમ ભણીએ છીએ એક એક સમ એક બે સમ દરેક વિડીયોમાં હોય છે કે નહીં ચારસોથી વધારે વિડીયોઝ છે મારા મેથ્સના યુટ્યુબ પર તો ધીરે ધીરે ભણીએ ને તો જ આખો કન્સેપ્ટ ક્લિયર થાય એક વિડીયોમાં બધું ન થઈ શકે અને હવે જ જો તમે આ ધ્યાનથી ભણતા હશો અત્યારે તો આ જિંદગીમાં તમે નહીં ભૂલો ચલો લાસ્ટ સેન્ટેન્સ માય મધર gives મી મિલ્ક ઇન ધ મોર્નિંગ મારી માતા મને સવારે દૂધ આપે છે શાળાએ હું જ્યારે પણ જાઉં એટલે દૂધનો ગ્લાસ આપે અને ત્યારબાદ હું જાઉં તો બહુ સરસ સેન્ટેન્સ છે અહીં પણ બે ઓબ્જેક્ટ છે ક્યાં ક્યાં તમે જ કહો એક છે મિલ્ક સોરી મી અને બીજો છે મિલ્ક આ બંનેથી આપણે વોઇસ સ્ટાર્ટ કરી શકીએ પહેલાં મીથી કરાવી કરાવો ચાલો માય મધર ગિવ્સ મી મિલ્ક ઇન ધ મોર્નિંગ મારી માતા મને સવારે દૂધ આપે છે મને મારી માતા દ્વારા સવારે દૂધ અપાય છે ચલો કરાવો તો આઈ મીનું આઈ થઈ જશે ઓકે તો આઈ આઈ સાથે ક્રિયાપદ શું આવે એમ આઈ એમ ઘીવના ત્રણ રૂપ ઘીવ ગયો ગિવન આઈ એમ ગિવન મિલ્ક બાય માય મધર ઇન ધ મોર્નિંગ કેટલું ઈઝી છે ચલો કરેક્ટ પડ્યો કે નહીં તમારો આઈ એમ ગિવન મિલ્ક બાય માય મધર ઇન ધ મોર્નિંગ ચાલો હવે આપણે આ જ સેન્ટેન્સને મિલ્કથી સ્ટાર્ટ કરી મિલ્કથી સ્ટાર્ટ કરી બતાવો તમે મને વેઇટ કરું છું ઝડપથી આન્સર બોલો લાઉડલી બોલો આજુબાજુ કોણ બેઠા છે એની જરાય ચિંતા ન કરો અત્યારે આપણે શીખી રહ્યા છીએ અને શીખવામાં કોઈ શરમ ન હોવી જોઈએ ચલો મિલ્ક મિલ્ક સાથે ક્રિયાપદ્ધ શું આવશે ઇઝ મિલ્ક ઇઝ ગીવન ટુ મી મિલ્ક મને આપવામાં આવે છે જો ફાઇવ થાઉઝન્ડ રૂપીસ વીલ બી ગીવન ટુ યુ ઓકે તો આ એક જ પ્રકારની વાક્ય રચના છે જે તમારે સમજવાની છે મિલ્ક ઇઝ ગીવન ટુ મી બાય માય મધર ઇન ધ મોર્નિંગ તો આ વિડીયો અહીં આપણો પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ એવરીથીંગ આ વિડીયોમાં આપણે સાદા કાર્ડ વિશે માહિતી મેળવી નેક્સ્ટ વિડીયોમાં આપણે ચાલુ કાર્ડ એટલે કે ચાલુ વર્તમાન કાર્ડ અને ચાલું ભૂતકાળની માહિતી મેળવશું આવો જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હશે તો તમારે ક્યાંય નથી જવાનું મારા વિડિયોઝ જોતા રહેવાનો છે અને શીખતા રહેવાનું છે થેન્ક યુ